नवोरिंदन नव सिद्धान नमोर नमोजन नमोर शव सावनम ऐसो पंजनम कार शुभ पापना सुमुखान सुवेशम हवि मंगलम मंगलम भगवान मंगलम गौतम मंगल दिन वर निवार अर्हते योगिनाथ मायदुकार मोक्षतुकार पंडकिनम सलाकया नेत्रमृतम तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण करणारा तारा तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार समुद्रथी तरवा माटे अने मोक्ष सुखनी प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थनी स्थापना करी। ગયા શુક્રવારે યાદ કર્યા છે? નતા કર્યા, યાદ જ નહીં આવ્યો હોય કોઈ, મેં તમને બહુ યાદ કર્યા, મને એક એડકી નથી આવી। પ્રમાણ શું યાદ કર્યા હતા એને? સરસ રહ્યું સંકેશ્વર માઠમ, પરમાત્માની સાથે રહેવાનો 3 દિવસ એનો અનોખો લાભ મળ્યો। મેં તમને ઘણા ટાઈમ પહેલાં કીધું હતું કે કર્મસત્તા છે, કર્મસત્તાની ઉપર ધર્મસત્તા છે, આ ધર્મસત્તા ઉપર પ્રભુસત્તા છે। હું ઘણા વખત બધા વસ્તુ કીધો, પણ ક્યારે દ્રષ્ટાંત બને ને ત્યારે આપણે બહુ સાચું લાગે, બાકી ત્યાં સુધી સાચું ના લાગે। સારા કાર્યમાં તો 100 વિઘ્નો આવવાના જ છે, જે દિવસે નીકળવાનું હતું એ દિવસે 37 જણા કેન્સલ થયા, પરિવાર અંદરથી એકદમ ભાંગ્યો હતો કે 108 અઠ્ઠમ કરવા છે, થશે કે કેમ, મંજવણ તો થાય તે કોઈને પણ, છેલ્લે એક જ વસ્તુ નીકળો પેલ કરીને, પ્રભુ હવે તારા ભવિષ્ય। અને જ્યારે ખરેખર બધી વિશ્વાસ તૂટ્યો હોય, બધી બુદ્ધિઓ ખલાસ થઈ હોય, બધા નાતા તૂટી ગયા હોય, બધું વસ્તુ પરવારી હોય, ત્યારે પ્રભુને મૂકીએ ત્યારે પૂરો વિશ્વાસથી મૂકવું પડે, હવે તારા ભરોસે, હવે અમારા હાથમાં કાંઈ નથી, હવે અમે આવ્યા, હવે જે થવું હોય તે થાય। અને 170 જે અમે સાથે હતા, 170, 170, 170, 170માં 157 અઠ્ઠમ થાય, એકાદ બે જણને કદાચ પારવું કરવું પડ્યું, બાકી કોઈ કયો પ્રભુનો પ્રોત્સાહન, જ્યારે પ્રભુને સોંપ્યું તો અંગીરી પણ લાઈફમાં જેને કોઈ દિવસ ઉપવાસ જ નથી કર્યો એ માણસ કાર્યકર્તામાં બી હતો ને અઠ્ઠમમાં પણ હતો, અને પોતાને અમને આશ્ચર્ય થતું હતું, એને પોતાને આશ્ચર્ય થતું હતું, ત્યાં પણ અમે એક જ શબ્દ બોલતા હતા, કરવું કરાવે છે, બાકી કોઈ આપણી તાકાત નથી કે આપણે કરીશું। અને એનાથી પણ વિશિષ્ટ પ્રભુ સત્તાની તાકાત તો એ જોઈ કે જે લાભાર્થી હતા ને, જે મેં એના દીકરા વિનીતભાઈ, બસ 38-39 વર્ષની ઉંમર હશે, રોજના 100 રૂપિયાના માનેકચંદ પોતે ખાતા રોજ, આખી દુનિયા ઉથલ પાથલ થઈ ગઈ સમજાવવામાં, કોઈ એને છોડાવી ન શક્યું, છોડવા છે, છૂટતું નથી। ત્યારે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ અઠ્ઠમ તપ કરાવું છું, જો મારું માણેકચંદ છૂટી જાય તો તારો પાર નહીં ભૂલું જિંદગીમાં, બસ 83માંથી ઉતર્યો ને એ માણેકચંદ છૂટી ગયો। પરમાત્માએ આટલું મોટું જ્યારે એના માટે કર્યું ત્યારે પ્રભુને શું આપ્યું? તો પ્રભુને ચાંદીના હારમાં ડાયમંડ મઢેલા એવા 108 હાર બનાવીને પ્રભુને અર્પણ કર્યા, એના માટે 108 પાસનાથનું પૂજન અને 108 હાર પરમાત્માને એને પોતે ભક્તિ પાછા પોતે લાભ નહીં, જે આવ્યા છે એના હાથે, પોતે એક દેરીમાં ક્યાંય કશે પણ નતા, પ્રભુ માટેનું સર્વસ્વ દર્પણ દ્રવ્ય અર્પણ એને કર્યું છે, મૂળને પરમાત્માનો પણ લાભ લેવા માટે પોતે નથી દોડ્યા, એ બી ચિઠ્ઠી જેને આવશે એ ભક્તિ કરશે, એટલી ઉત્કૃષ્ટ ભક્તિ અંદરથી પ્રેરાઈ જશે। સર્વસ્વ અર્પણ કરવાની જ્યારે આ ભાવના જાગે ત્યારે એની આખી ભૂમિકા બહુ જુદી હોય છે, પ્રભુ સત્તા છે દુનિયા, જ્યારે જ્યારે આવા દ્રષ્ટાંતો મળે ત્યારે એમ યાદ આવે કે પ્રભુ છે દુનિયા, અને એ જ આપણું સંકેત નિર્મળ કરે, એ જ શ્રદ્ધા વધારે ને, દ્રષ્ટાંતોથી જ શ્રદ્ધા વધે કે જો આ થઈ શક્યું, ક્યાં ખબર હતી કે 108 બી થશે કે કેમ, થયા તો 157 એટલે અમને છેલ્લા દિવસે તો આશ્ચર્ય જ લાગ્યું મોટું કે હવે આટલા બધા થઈ ગયા, કલ્પના જ નથી કે આટલા બધા થશે, થઈ ગયા, ત્યારે પ્રભુની જે એક કૃપા દ્રષ્ટિ આપણને દેખાય એનો આનંદ થાય છે। આ બધું થયા કરે છે, ઘણા દ્રષ્ટાંતો થાય છે, પણ આ વિશિષ્ટ હોય, જે વિશિષ્ટ હોય તમને હું આજ જણાવું, બાકી બધું ઠીક છે, ખ્યાલ આવ્યો, આગળ ચાલુ છું। સંકેતની વાત આપણે કરી રહ્યા છીએ, તીર્થ સેવાની વાત આપણે કરેલી હતી, તીર્થની સેવા કરી, સંકેતની વાતમાં આજે કુંડાનમાં જવાનું છે,
સંકેત યાત્માનો સૌથી મોટી વસ્તુ હોય એ આરાધના લક્ષ્યવાળો ન હોય, એ આજ્ઞા લક્ષ્યવાળો. જો બે વસ્તુ બરાબર સમજો, આરાધના તો મહત્વની છે જ, પણ આરાધના કરતાં પણ આજ્ઞા પાલન વધારે મહત્વ. સમજાય છે? તમે સમેત શિખરની અંદર 9 કિલોમીટર ઉપર ચડી ગયા, 9 ચડવાનું છે, 9 ફરવાનું છે, 9 ઉતરવાનું છે. 27 કિલોમીટર આ ડુંગરની પરિક્રમા છે. 9 કિલોમીટર તમે પહોંચી ચૂક્યા છો, અને કદાચ શામળા પાસે પહોંચવાના માટે ખાલી 50 પગથિયા ઉતરવાના બાકી છે, અને ગુરુની આજ્ઞા આવી જાય પાછા આવી જાય તો શું કરશો? 50 પગથિયા માટે ધીરાસર છોડશો, એ ગુરુની આજ્ઞાનું પાલન કરશો. તમારી તૈયારી આજ્ઞા પાલનની જોઈએ. જો આજ્ઞા પાલનમાં ફેલ ગયા તો બધેથી ફેલ જતા રહીશ. સંકિત આત્માનો સૌથી પહેલો ગુણ આજ્ઞા પાલન. તમારા બધાના જીવનમાં પણ પહેલો ગુણ આજ્ઞા પાલન. હું એમ નથી કહેતો કે મારી આજ્ઞા માનજો, હું એમ ચોક્કસ કહું છું કે જે ગુરુ ભગવાન છે ને એની આજ્ઞા ક્યારે ઉલ્લંઘન નહીં કરતા, હું એમ કહેવા માંગુ છું. વાત સમજાય મારી? પહેલાં શોર્ટ એન્ડ સ્વીટ. મહેસાણા પાસામાં અમે અભ્યાસ કરતા હતા. શ્રાવણ સુદ પૂનમનો દિવસ અમારો મેળાવડો હોય, મેળાવડો એટલે એન્યુઅલ ફંક્શન હોય, ઇનામનું વિતરણ થાય, સારા વ્હાઇટ એન્ડ વ્હાઇટ જભાલેંગા જ પહેરવાના ફિક્સ હોય, ત્યારે અમારે કપડાં ત્યાં જાતે ધોવાના હોય. મારા કપડાં 15 દિવસો ધોવા જતો એકવાર, બધા કપડાનો ઢોલ લઈને જાઓ, 21-22 કપડાં હોય જાતે ધોવું, પછી સુકાવવાના. આવા દિવસો હતા અમારા, કારણ કે ટાઈમ જ ન હોય આખો, એટલું ભણવાનું ચાલતું હોય, કપડાં ધોવાનો પણ સમય ન હોય, બધા ભેગા થયા અને નીચે જાતે જોવા ધોવા જવાનું. બધા મારા વ્હાઇટ કપડાં મેલા હતા, પણ એક નવો કલકત્તાથી જબ્બો લાવેલો, પોલ્યુશન કરાવીને આવ્યો હતો, અને બહુ મસ્ત હતો, અને પહેરવાનો પ્લાન બનાવેલો હતો. બસ ખાલી ઢીચનથી બી આગળ નીચે હતો, બીજું કાંઈ નહોતું, પણ પહેર્યું તો લાગે એવો હતો, વટ પડે એવો હતો. કલકત્તામાં જબ્બા વખણાયા મેં, સાહેબે ખાલી એક દ્રશ્યમાં જોયો કે આ જબ્બો નીચે છે અને બધા વિદ્યાર્થીઓને ગમે છે, તરત અંદર રહ્યો કે શું પહેર્યું જાતું, ચા ઉતાર. મારો મૂળ આખો આઉટ કરી નાખ્યો. હું સાહેબ પણ બીજા કડા બધા મેલા છે, મેલા પહેરું આજ્ઞા થઈ ગઈ. બધા વિદ્યાર્થીઓના નવા કપડાની વચ્ચે હું એક એવો બેઠો હતો કે મારા કપડાં તદ્દન મેલા હતા, પણ ત્યાં આગળ અમારે માટે આજ્ઞા પાલન સિવાય બીજો કોઈ ઓપ્શન હતો જ નહીં. ગુરુની આજ્ઞા છૂટે એટલે ફાયરિંગ, અને એ થયું એટલે અમારે કપડાં બદલી જ દેવા. આજ્ઞા પાલન કર્યું ને માટે અહીંયા સુધી પહોંચ્યો છું. આજ્ઞા પાલન વિના અહીંયા સુધી ન પહોંચ્યો. બહુ તોફાની હતો, આજે પણ ત્યાં શિક્ષકોને પૂછશો પારસ તો કે ભણાવે તમને સરસ, તોફાની બહુ હશે પણ એમ કહેશે તમને. ક્યારે પણ મારી ઈચ્છા તોફાની જ રહી છે ત્યાં આગળ, પણ એક વસ્તુ ચોક્કસ કહી દઉં છું, તોફાન ભલે કેટલો કરતો હતો પણ હું ક્યારેય પણ મારા ગુરુની આજ્ઞા પાલનમાં પાછો નથી. બસ એમને મને કીધું કે આ કામ આમ જ, પછી તો પછીની પર ઓપ્શન નહોતો. કોઈ એમાં હું એક્સક્યુઝ પણ નહોતો કરતો, કોઈ અપવાદ નહોતો કરતો, કશું જ નહોતો કરતો, અને આજ્ઞા પાલને મને અહીંયા સુધી પહોંચો. એક જ વસ્તુ આજ્ઞા પાલન. જીવનમાં આ જ વસ્તુ મેન શીખજો. સંકિત આત્માનો પહેલો ગુણ આ હોય કે આજ્ઞા પાલન. ગુરુદેવ આપ જે કહેશો, રિટર્ન ટિકિટ છે, ગુરુદેવ કે બેસી જાય આજે નહીં જતો તો ભૂલી જાઓ, કાંઈ નહીં આવો, કંઈક ઘટના થવાની હશે, ગુરુદેવે ના પાડીશ, આપણા માટે કામની હશે, ચાલો બેસી. ગુરુદેવ બી તમને કહેશે જવું છે તો કાંઈ નહીં, સંભાળીને જજો. આટલો શબ્દ બી કહે ત્યારે ધ્યાન રાખજો કે તમને સંભાળીને જવાનું બી કહેશ. એમના મુખમાંથી જે વચન નીકળ્યા છે તે સત્ય વચન અનાયાસે નીકળ્યા છે. વચન નીકળ્યા માટે થવાનું જ એમ નહીં, કંઈક થવાનું છે એનું વચન તમને એનું ઇન્ટ્યુશન આપ્યું છે ગુરુદેવે, અત્યારે તમે એકદમ એ રીતે પ્લાનપૂર્વક નીકળી જાઓ, બસ આપત્તિઓ નિવારણ થઈ જશે. સમજાય? બરાબર. વાત બહુ નાની છે પણ વાત બહુ ઊંડી છે. આજનો શ્રાવક વર્ગ ગુરુની પાસે જાય ખરી, પણ એને પોતાની ગમે એવી આજ્ઞા પાલન કરવાનું કહે તો ગમી જાય છે, પણ જો એવી આજ્ઞા પાલનની વાત ન હોય તો નાખુશ થઈ જાય છે, તો કે ના એ નહીં થાય અમારાથી. તો પછી ચોઈસ આવી, જો તમે ચોઈસ લઈને ફરશો તો તમે નહીં તરી શકશો. તમે સંસારમાં પરિભ્રમણ સરસ કરી શકશો, તમને મોક્ષ નહીં મળી શકે. ઊંડામાં ઊંડી વસ્તુને જો તમારે પારખવી હોય તો તમારે એના માટે ગુરુની આજ્ઞાનું પાલન એ સૌથી મોટો મુદ્દો લેવો. પ્રભુની આજ્ઞાના પાલન કરતાં પણ
ગુરુની આજ્ઞાનું પાલન વધુ વિશિષ્ટ છે, ધ્યાન રાખજો. પ્રભુએ કીધું કે આ ખપે, પ્રભુએ કીધું કે અત્યારે તમારે તાંદળજાની ભાજી ખપે, પણ જો ગુરુ કે આ તારે નહીં વાપરવાની તો શું? પ્રભુએ આ પાડીને ગુરુ ના પાડે છે તો કોનું માનવાનું? તો કે ગુરુનું માનવાનું. પ્રભુએ આ પાડી છે કારણ કે જનરલી બધા માટે, પણ ગુરુ મારા માટે વ્યક્તિગત મને કહે છે કે તારે આ નહીં વાપરવાની, એટલે મારે નહીં વાપરવાનું. પછી એમાં ઓપ્શનો મારી પાસે ન હોવા જોઈએ, એના વિકલ્પો મારી પાસે ન હોવા જોઈએ, એની માટે મારી પાસે કોઈ બીજું બંધારણ ન હોવું જોઈએ, બહુ ક્લિયર હોવું જોઈએ આ બધું માઇન્ડ, અને આ બહુ જરૂરી છે. આપણે બધા ફેંકાય એની પાછળનું કારણ છે આજ્ઞાપાલનથી આપણે દૂર જતા રહ્યા છીએ, અને આજ્ઞાપાલનથી દૂર ગયા એને કારણે આપણું ઐક્યતા, આપણું શાસન, આપણું પ્રભુનું અનુશાસન, આપણી સુરક્ષાઓ, એક પણ વસ્તુ આપણા હાથમાં ન રહી, આપણે આજ્ઞાપાલનની બહાર જતા રહ્યા છીએ. તીર્થ સેવા કરતી વખતે પણ આ જ ભાવ રાખવાનો છે આજ્ઞાપાલન, ગીતાર્થ સેવા કરતી વખતે પણ આ જ ભાવ રાખવાનો છે આજ્ઞાપાલન. આવી સેવા કરીએ કે આજ્ઞાપાલન પૂર્વક સાધુ ભગવંતોનો ક્ષેમસમ જે રીતે દિન પ્રતિદિન વધતો જાય, અને અમે જોઈએ કે કેવો ક્ષેમસમ વધે છે, આમને આમ નથી વધતો, એક જ કારણસર વધે છે કે લોકો ગુરુની આજ્ઞાનું પાલન અડીખમ રીતે કરે છે, એક એક આજ્ઞાને શિરોધાર્ય કરે છે, જેમાં ના પાડે એમાં કોઈ દિવસ મહેનત નથી કરતા, જેમાં હા પાડે એમાં 100% મહેનત કરે છે. અમારે એક વિદ્યાર્થીની દીક્ષા હતી, એ વિદ્યાર્થી છોકરી હતા એટલે એની દીક્ષા સાધી જોગંદના ગ્રુપમાં હતી, ગ્રુપની અંદર કોની શિષ્યા બનાવી એને માટે થોડીક વિચારણા ચાલી રહી હતી. અને ઘણી વખત એવું હોય કે ભાઈ શિષ્યને જે ગુરુ પ્રત્યે અહોભાવ હોય ત્યાં જો દીક્ષા થાય તો ટકી જાય, પણ ભૂલથી પણ આપણે બીજી ત્રીજી કરીએ તો ક્યારેક પ્રોબ્લેમ પણ થાય. એક સમય જુદો હતો કે એને ખબર પણ ન હોય કે મારે કોના શિષ્યા થવાનું છે, અને બહુ રાઈટ હતો કે સમર્પણ તો એને જ કહેવાય, પણ હવે આજકાલની છોકરીઓ આવી નથી હોતી, એ તો પોતાની ચોઈસ સાથે જ નીકળી ગયું. તો એ પછી ત્યારે બંધારણ બદલાવી કર્યું, પણ એનો બધો ભાવ સારો હતો, એની કન્ડિશન એવી નથી કે મને આની સાથે જ કરવી છે, કે તમે જેની પણ કરાવશો મને વાંધો નથી, એને બધો ઓપ્શન ખુલ્લા કે. પછી એ વિષય કોને સોંપવો, તો ગુરુ ભગવંતના કોઈ શિષ્ય હતા એમને કહેવામાં આવ્યું કે સાહેબ આ દીક્ષા આની શિષ્યા આપણે કરવાની છે, પણ આની શિષ્યા ન થાય એના માટે ઘણી બધી મહેનતો થશે, તમે સંભાળી લેજો. પાછી ચાલુ દીક્ષાની વિધિ ચાલતી હતી ને નામકરણની વિધિ આવી ત્યારે એ સાધી યોગના ગુરુજીને બોલાવવામાં આવ્યા અને કીધું આપણે આને આની શિષ્યા કરીએ તો કોણ ના પાડે, કીધું જેવા એન્ડ ટાઈમ પર કે કોઈ વિકલ્પ જ ન મળે વિચારવાનું ઉપાર કરનાર. પછી અમે ગુરુદેવને મળ્યા, આમ કીધું સાહેબ આ શિષ્ય કમાલ કરનાર છે, એન્ડ ટાઈમ પર આવી રીતે કરીને કામ પાર પાડ્યું. ત્યારે ગુરુદેવ એટલું જ મને કીધું કે એ શિષ્ય એ છે કે મને જ્યારે બી કોઈ વસ્તુમાં મૂંઝવણ થાય ત્યારે હું એને કહી દઉં કે તારે આ કામ આમ લડી નાખવાનું, બસ પછી લડી ના. એને મેં સોંપ્યું હોય કે તારે આ કેસ આમ જીતવાનો એટલે જીતીને જાવ, એમને પાછો આવ્યો. કેવી કૃપા, ગુરુને કેટલો વિશ્વાસ, ગુરુ કે તારે મારા પક્ષમાં આમ બોલી નાખવાનું. તો દુનિયામાં લોયર મેં જોયા છે કે કોઈ પણ કેસ સાચો ખોટું ખોટું સાચું કરી શકે, પણ ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે મરણનો પ્રયાસ કરનારા વ્યક્તિઓ મળવા એ બહુ અઘરા છે, અને એ કરી બતાવું એ ખરેખર ખૂબી છે. એનો ક્ષેપસમ એટલો તીવ્રતા એ થયો કે જે ગ્રંથ પર કોઈ હજુ કલમ જ ન ચલાવી એ ગ્રંથ પર પોતે કલમ ચલાવી જાય. ગુરુ માટે પોતે મહેનત કરી, ગુરુ એના આત્માના બધા કર્મ તોડી નાખે, ઉપક્ષેપણ કરે. ગીતાર્થ સેવા બહુ મોટું કામ કરે છે, ગુરુ ભગવંતોની સેવા બહુ મોટું કામ કરે છે. ભલે બની શકે દુનિયામાં તમારી પાસે ઘણું બધું હોય, પણ જો તમારી પાસે પંચ મહાવ્રતધારી ગુરુ નથી તો તમારું જન ઘણું અધૂરું છે, ઘણું અધૂરું છે, ઘણું અધૂરું છે. હું તો તમને એમ જ કે 100 માંથી 0 છે, 100 માંથી 0, પણ તમારી પાસે જો ગુરુ છે તો તમે 100 માંથી 100 છો, એટલું સમજે. ભલે બીજા બધા તમારી આસપાસ હોય, ભલે તમારા ફ્રેન્ડ સરસ હોય, તમારું સર્કલ સરસ હોય, તમારા મિત્રો સરસ હોય, તમારું સ્નેહી સ્વજન કુટુંબ સરસ હોય, તમારી પાસે બધું જ સરસ હોય, પણ આપણી માટે તો પ્રભુની પાઠ પરંપરામાં ચાલી આવનારા ગુરુની કૃપાઓ પણ એટલી જ જોઈએ. એ જો સાથે હોય તો આપણા માટે બધો વેળો પાર છે, આપણા માટે આશીર્વાદ છે, આપણા માટે એ ઢાલ છે, આપણા માટે એ મહત્ત્વની ભૂમિકા છે, અને આપણા બધાના જીવનમાં હોવી એ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. એ પણ બાજુ હું તમને કહું, તમે બેસાડી દો ને ઘૂસાડી દો એમ નહીં, ગુરુ માટે પણ હૃદય તૈયાર થવું જોઈએ, હૃદય નમવું જોઈએ. જ્યારે હાર્ટ નમે, દિલમાંથી એક અવાજ આવે કે બસ આ જ મારા ગુરુ,
પછી એ દુનિયાની શરૂઆત થાય છે, ત્યાં સુધી એ શરૂઆત નથી થતી. અને એ થાય તો ખરેખર બેડો પાર થઈ જશે, ક્યાંય અટકશું નહીં, ક્યાંય મૂંઝાશું નહીં, બધા રસ્તા ક્લિયર હશે. ભલે પછી એ યોગ એક મિનિટ માટે થયો હોય, બે મિનિટ માટે થયો હોય, કે 20 મિનિટ માટે થયો હોય, કે 200 વખત થયો હોય, જરૂર નથી. પણ એક વખતનો પણ જો એ યોગ થયો હોય, એ યોગ તમારી ગાડીને હંમેશા સેફ રાખે. પછી ભલે ગુરુ દૂર પણ થઈ જાય તો પણ તેની કૃપાઓ તમારી સાથે કનેક્ટ રહે છે, કૃપાઓ ક્યારેય દૂર થતી નથી. સમજાય છે? બરાબર ખ્યાલ આવે છે? સમકીતી આત્માના આગળના લક્ષણો. સમકીતી આત્માને 5 પ્રકારની જોઈના હોય છે. રાજાભિયોગ, બલાભિયોગ, ગણાભિયોગ, કુટુંબ અભિયોગ અને બળજબરી અનુયોગ. આ જૈના એટલે શું? આમ તો કોઈ દિવસ કોઈ પણ સમકીતી આત્મા પ્રભુ, પ્રભુનું શાસન, ગુરુ અને ગુરુદેવોને ધર્મને છોડીને ક્યાંય કશે માથું ઝુકાવતો નથી. પણ એને એક અપવાદ આપવામાં આવ્યો છે કે ક્યારેક કોઈ સંજોગો કેવા થઈ જાય એ ખબર ન પડે, અને સંજોગોમાં મોત જ્યારે આવી જાય ત્યારે મૃત્યુ પામવું અને એમાં સમાધિ ગુમાવી, એના કરતાં પણ ક્યારેક એક અપવાદ આપ્યો તો તમે એનો યુઝ કરી શકો છો. આ એક રસ્તો છે. ટ્રેન ચલાવવાનો ડ્રાઈવરના હાથમાં છે, પણ ચેન પુલ કરવાનું એ તમારા હાથમાં પણ સોંપવામાં આવે છે કે તમે ગાડી રોકાવી શકશો. તમે રોકાવતા નથી એ સીધું સીધું ચાલવા દો, પણ તમારી પાસે સત્તા તો છે જ કે તમે ચેન પુલ કરો તો ચેનથી ટ્રેન રોકાશે ખરી, એમાં ના નથી. એમ રાજા બીઓ પહેલાંનો કાળ એવો કે કોઈ મિથ્યાતી મંદિરમાં જતું ન હોય, પણ રાજા કદાચ અચાનક આજ્ઞા કરી નાખે, રાજાને કોઈ ભભરાવે તો રાજા કોઈનું પણ માનીને કંઈ પણ કરાવી નાખે. તે વખતે અચાનક કાયદો લગાડી દે કે બધાએ ફરજિયાત આ મંદિરમાં જવું જ પડશે, તો ત્યારે ન જવું ઇમ્પોર્ટન્ટ નથી, પણ કોઈ રાજાને આવો ભરમાયવો હોય ને તો રાજાને બધા કુટુંબ પ્રત્યે દ્વેષ થઈ જાય તો ઘણું નુકસાન થઈ જાય, બધાને મારી નાખે, કાઢી મૂકે, ત્યારે બચાવવા માટે આપણે ઊભા રહેવું પડે. આવું બનેલું સિદ્ધરાજ જયસિંહના વખતમાં બનેલું. કુમારપાળ રાજા અને સિદ્ધરાજ, એનો કાકો સિદ્ધરાજ જયસિંહ અને કલિકાશ્વર પ્રેમચંદ્ર ત્યારે બધા કોન્ટેક્ટમાં આવી ગયો, તેને ગુરુપતિનો સદભાવ વધવા લાગ્યો. એટલે કોઈએ એને જેને કાન ભંભેરી કરી કે સિદ્ધરાજ જયસિંહ, તમે જે કલિકાશ્વરને હેમચંદ્રાચાર્ય મહારાજને માનો છો, તમે એને ફોલો કરો છો, તમે એને બહુ માનો છો, પણ પ્રોબ્લેમ એક છે કે તમને જૈન બનાવી દેશે, એ તમને બીજા મંદિરમાં જતો નહીં રાખે, બહુ ડેન્જર છે. કે શું વાત કરો છો? તો કે હા, એની પોલિસી છે. સિદ્ધરાજ જયસિંહના નામ પર આખું વ્યાકરણ લખતા હતા, સિદ્ધ એમ શબ્દાનુશાસન લઘુરુ વ્યાકરણ, આટલું કર્યું. લોકોએ આવું બધું શબ્દો પકડીને સિદ્ધરાજના કાન ભંભેરીને આવ્યા. એ સિદ્ધરાજ તો રાજાનો એક પ્રોબ્લેમ હોય કે રાજા વાજન માંદરા, એ જેને કોઈનું પણ સાંભળીને ડિસિઝન તરત લઈ લે, પછી એને ખબર ન હોય કે પોતાની દીકરી શું હતી, પોતાની વાઇફ શું હતી, તરત ડિસિઝન લઈ લીધું કે આવતીકાલે ચૈત્યપુરી પાર્ટી, ગુરુદેવ ચલો સાથે, તો કે ચાલો 10-15-20 દેરાસરો કર્યા. પછી આવ્યું શંકર, ઓલું એક શંકરનું મંદિર આવ્યું કે ચાલો સાહેબ ચાલો. ભલે બધા લોકો તો આમ તૈયારીમાં હતા કે હમણાં ભાંડો ફૂટશે, રમડાના ના પાડશે, હમણાં જ આપણું સત્ય બહાર પડશે, પણ કલિકાશ્વરનું એક વિશેષણ હતું, સમય સૂચકતા. કયું ગુણ હતો? સમય સૂચકતા, રાઇટ ટાઈમ પર રાઇટ ડિસિઝન લેવું, એમની મોટી આવડત હતી. આવડત જો તમને આવડી જાય તો તમે જલસો કરી દો, આ બહુ મોટો ગુણ છે સમય સૂચકતા. ખરા ટાઈમે ખરું ડિસિઝન લેવાનું રાઇટ હોય, આ ગુણ છે. તરત ચાલો હવે સ્તુતિ કરી અંદર મસ્ત, હવે આ જોડીને તે શંકરને નમસ્કારતા હો, તે બ્રહ્માને નમસ્કારતા હો, તે વિષ્ણુને નમસ્કારતા હો, તે મહેશને નમસ્કારતા હો, તે આને નમસ્કારતા હો, જે રાગ દ્વેષથી મુક્ત થયેલા છે. બોલે છે ને ભક્તામરમાં, બુદ્ધસ્તમે વિબુધાર્ચિત બુદ્ધિ બોધા તમ શંકરો શ્રી ભુવનત્રય શંકરત્વાત ધાતા શ્રી ધીરસ્યો માર્ગ વિધેન વિધાના વ્યક્તમ ત્વમેવ ભગવાન પુરુષોત્તમો શ્રી. ભગવાન તમે જ પુરુષોત્તમ છો, તમે જ બુદ્ધ છો, તમે જ શંકર છો, તમે જ બ્રહ્મા છો. આવા આવા ગુણોને લઈ સિદ્ધરાજ જયસિંહને કાન ભંભેરી કરનારાઓના ભાઠા પડી ગયા, મરી ગયા. આપણે ખોટા પડ્યા. આપણે તો એમ હતું કે તો જૈન જ બનાવશે, એવું તો કંઈ રહ્યું નહીં. આપણી આખી કલ્પના ખોટી પડી, આપણી આખી ધારણા ખોટી પડી, એવું તો કંઈ થયું નહીં. સિદ્ધરાજ જયસિંહ કે શું કહેતા હતા કે મારા ગુરુદેવ મને ખાલી જૈન બના, જો આવ્યા કે નહીં મંદિરમાં, ખબર કોને પડી કે સ્તુતિ શું બોલ્યા છે. પણ આમ કરીને શાસન બચાવતા, આમ કરીને શાસન બચાવતા, કારણ કે શાસન બચાવ. આવા રાજાના અભિયોગ થતા, રાજા ગમે ત્યારે ગમે તે ઓર્ડર છોડી દેતા, અને ઓર્ડરને પ્રાપ્ત કરીને બધા લોકોએ અજય મંદિરોમાં પણ જવું પડતું. અને તે વખતે લોકો જાય કારણ કે તે વખતે મૃત્યુ થવું એના કરતાં બેટર કે જીવીને પણ શાસન બચાવવું, એ વધારે સારું હોય. એટલે આ શું કહેવાય? જૈના કહેવાય, આને અપવાદ કહેવાય. આ કોઈ એવી ઇમરજન્સી આવી જાય ત્યારે તમારી માટે ખુલ્લો રસ્તો છે કે તમે મૃત્યુથી સમાધિ ગુમાવો, એના કરતાં આ રીતે કરીને પણ તમારું સંકેત ટકાવી દો,
કે તમે તમારી પોતાની ભૂમિકાથી નથી કરતા, પણ તમને કોઈ જબરદસ્તીથી કરાવે છે માટે તમે કરી રહ્યા છો. આ રાજા વિયોગ છે, રાજાનો અભિયોગ થયો છે, રાજાનો અભિયોગ. આવી ઘટના બનેલી હતી. બળદ 500 ગાળાને એક સાથે વહન કરી શકે એવો બળદ હતો. 500 બુલો કાર્ટ વન એકલક જ. અને અચાનક એ શેઠનો બળદ એક ગામમાં માંદો પડી ગયો. અને બળદ ગાળા તો આગળ લઈ જવા જરૂરી હતા, પણ આની તબિયત બગડી ગઈ. એટલે ગામના બધા સેવા કરનારાને બોલાવ્યા અને કીધું કે આ ગાયની સેવા કરજો, હું આવીશ થોડા દિવસોમાં. તો ગાયની સેવાના જે પૈસા લાગે પૈસા, અને તમે જે મહેનત કરશો એના રૂપિયા ગાયની સામે જ ઓલા માણસોને આપીને શેઠ આગળ વધી ગયા. આ લોકોનો દાનત બગડી, પૈસા મળી ગયા હતા, એટલે ગાયનું ધ્યાન રાખ્યું નહીં અને પૈસા લઈને જલસા કરે. આમ કરતાં કરતાં ગાય બિચારી મૃત્યુ પામી, મૃત્યુ પામીને વેંતર નીકળી દે મોત. હા, બળદ બળદ મૃત્યુ પામી, અને બળદ મૃત્યુ પામીને તરત પોતે દેવ થયો. જોયું અવધિ જ્ઞાનમાં, બસ બદલો વાળવાનું ચાલુ. પછી તો આવું જ થાય, કારણ કે ખરાબ અધ્યવસાયમાં મૃત્યુ પામીને જો દેવ થાય તો બદલો વાળવા માટે આવે જ. કેવો બદલો વાળ્યો, નગરમાં કેટલાય લોકોને મારી નાખ્યા. જે નગર છોડીને ભાગી ગયા તો ત્યાં જઈને માર્યા. જે નગરમાં હતા રોજ મરતા જાય છે. ભાગ્યા એ પણ મર્યા, ભાગીને બીજે ગયા એ પણ મર્યા. એટલા બધા લોકો મરી ગયા ને બધા લોકો હવે ગભરાઈ ગયા કે ભાગીને જઈએ તોય મરીએ છીએ, નગરમાં રહીએ તોય મરીએ. તો હવે આપણે માફી માંગીએ, શું ભૂલ થઈ આપણે પૂછીએ, બધા દીવો કર્યો ના કર્યો, બધાએ માફી માંગી કે જેવો સામે આવો પ્રત્યક્ષ થાવ, જેવો અમે તમારી ઈચ્છા પૂરી કરશું, પણ આવું નહીં કરો, આખું ગામ ઉજ્જળ હેરાન થઈ ગયું છે. આપણું તે પ્રસંગ થયો કે યાદ છે, એક બળદ આવ્યો હતો અહીંયા, તમે સાચવ્યો નથી? તો કે હા યાદ છે, અમારી ભૂલ છે, શું કરીએ? તો કે જેટલા માણ હું જેમ કહું છું એમ કરવા તૈયાર છો તો જ બચાવીશ, બાકી નહીં. તો કે ના, તમે જે કહેશો એ ફોલો કરવા તૈયાર છીએ. તો કે કામ કરો, જેટલા લોકો મેં મારા બધાના ઢગલાઓ હાડકાનો ઢગલા કરો, બધા લોકોને અસ્થિઓ લેવા ગયા, જ્યાં જ્યાં માર્યા ત્યાં બધાની અસ્થિઓ ભેગી કરી, એનો એક મોટો ઢગલો થયો. એટલે અસ્થિ એટલે હાડકા, અને હાડકાનો ઢગલો થયો એટલે ગામનું નામ પાડ્યું અસ્થિક ગ્રામ. અસ્થિ એટલે હાડકા, હાડકાનો સમૂહ એટલે અસ્થિક ગ્રામ, આવું નામ પડ્યું. કેમાં મારી બળદ આકારની મૂર્તિ સ્થાપિત કરો, યક્ષ તરીકેની સ્થાપના કરી, મંદિર આવું બનાવો, બનાવ્યું. મંદિરની અંદર એક કામ કરો કે આજ પૂજારી નિમવાનો, તો કે તો તે રાખો, કે ગામ કરતાં 3 ગણો પગાર આપવાનો, તો કે આપી દીધો ભાઈ. દિવસે બધાએ આવવાનું, રાત્રે બધાએ મારી પૂજા કરવાની, રાત્રે કોઈ અહીંયા નહીં રોકાવાનું, હું એકલો રહીશ, બધું ઓકે. સમજાય બરાબર? કેવી કેવી કંડિશન આવી એક પછી. હવે આવું કર્યું ત્યારે બધા લોકો સીધેરીને હાથ ભાઈ તું જે કરે તે, આવો અભિયોગ આવી જાય દેવતાઓનો ત્યારે બધું જ કદાચ જતું કરવું પડે. આવું એકદમ એકદમ જ કંડિશન એવી થઈ ગયું કે તમારામાં સત્વ જ ન વહેંચવું હોય, તો કે તમારી પાસે સાધના જોઈએ તો તમારી પાસે સત્વ હોય, અને એવું સત્વ ન રહ્યું તે વખતે આવા આવા પરિસ્થિતિ આવે ત્યારે ત્યારે તે વખતે એવા ડિસિઝનો પણ લેવા પડ્યા. અને કુદરતી પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા, એટલે પ્રભુએ જ મંદિરમાં કૌશક માટે ઊભા રહી જાય છે. સાંજનો સમય થયો એટલે પૂજારી ધીરાસર એ મંદિર માંગલિક થઈ. પ્રભુને કીધું પ્રભુ ચાલો અહીંથી નીકળો, આપણે રાત્રે અહીંયા નથી રોકાવાનું. પ્રભુ તો કૌશકમાં મગ્ન હતા, એ કે પણ અહીંયા નથી રહેવાનું, આ ગામની અંદર નિયમ છે કે અહીંયા રાત્રે કોઈએ નહીં રહેવાનું, તમે નહીં રહેશો. પ્રભુએ કંઈ સાંભળ્યું નહીં, પોતાની ધ્યાનની મગ્ન હતા, આમાં એકદમ મગ્ન હતા. પૂજારી દોડતો દોડતો ગામમાં પહોંચ્યો, કારણ કે પૂજારી તો કંડિશન હતી કે સૂર્યાસ્ત થાય એની પહેલાં તારે અહીંયાથી ગામમાં જતા રહેવાનું. ગામની બહાર મંદિર હતી તો ગામમાં પહોંચી ગયો અને ગામમાં બધાને કીધું કે આવી તાવી તો લાવ્યા હતા ને એ હોય, ત્યાં ત્યાં ઉભા રહી ગયા છે બધા, કે મરી ગયા. આજે કાંઈક મોટું નુકસાન લોચો થવાનો છે, આખું ગામ ફફડતું હતું. પ્રભુ મહાવીર પોતાની સમાધિમાં મસ્ત હતા અને મગ્ન હતા, એમને કાંઈ ચિંતા નહોતી, એમને કાંઈ પરણ હતી. અને અચાનક ઓલો દેવ જાગૃત થયો અને પ્રભુ પર ઉપસર્ગો કરવાના ચાલુ કરી નાખ્યા, અને ભયંકર ઉપસર્ગો કર્યા, ભયંકર બધું કર્યું. પ્રભુ જ્યારે ડગ્યા પણ નહીં, પ્રભુ જ્યારે હલ્યા પણ નહીં, ત્યારે પ્રભુને બે હાથ જોડીને પ્રભુના ચરણમાં બેઠો, ત્યારે પ્રભુએ કૌશક મારીને એને સમાધિમય વાત કરીને કીધું કે શું કરે છે? પૂર્વભૂમાં તારા શેઠ બળદનો ભવ વખતે તારા શેઠ તને કેટલો ધર્મ કરાવતા, એના નૌકારસી પારે ત્યારે તું નૌકારસી પારતો, એ ચોબ્યાર કરતા તો તું ચોબ્યાર કરતો, એ તને નૌકાર મંત્ર સંભળાવતા, આખો પાઠ સાંભળ્યા પછી તું નૌકારસી કરતો, આ બધું તારું જીવન તું એક જગ્યાએ ચૂક્યો તો કેવી દિશામાં આવ્યો છે, હજુ તો આવું કરીશ? ત્યારે એને પોતાને પોતાનું જાતિ સ્વરણ જ્ઞાન થયું, અને એને પોતાના હવે મારે પોતે આવા કર્મો નથી કરવાના, મારે મારા કર્મો ખપાવવા છે એવો ભાવ સાથે એ દેવે ત્યાં આગળ પોતાનું અટ્ટ હાસ્યને ભગવાનની ભક્તિ કરી. એ ગામવાળાને તો એમ
કે અરે બાપરે ઓલા તો રાતના ઓલા ઊભા હશે ને માયરા હશે ને દેવો એને આપતો હશે. આવતીકાલે જોયું તો પ્રભુ બધાની વચ્ચેથી નીકળીને આગળ નીકળી ગયા. લોકો જોયું તો ઉપદ્રવ કાયમ માટે શાંત થઈ ગયો, દેવ પ્રસન્ન થઈ ગયો અને દેવ આખા ગામને બચાવી. સમજાયું? રાજા ભીઓ, રાજાના આવા અભિયોગ આવી જાય, બલા ભીઓ, બળનો પણ અભિયોગ આવી જાય. વોટિંગ કરવા જતા ન હોય પણ કાયદો લાગી જાય, ફરજિયાત વોટિંગ કરવા માટે આવવું જ પડશે તો જવું પડે, ન થોડી જઈએ, જવું પડે. આમ તો ન જતા હોય, કદાચ ગલા તલા કરતા હોય, કે બહુ ન્યાયનો પણ આપતા હોય, કદાચ કોઈ જતો હોય, દિલથી જતો હોય, કોઈ નહીં જતો હોય, પણ જો કાયદો લાગી જાય કે ફરજિયાત, બધા લાઈન લગાડી શકો. રાજાનો અભિયોગ જે થાય છે તેમ ફિક્સ છે, એમ બલાભિયોગ આપણ લશ્કરનો કોઈ દિવસ અભિયોગ થઈ જાય. રાજા તો ઓર્ડર કરે પણ ક્યારેક લશ્કર એ ઓર્ડર કરી નાખે. અચાનક મિલિટરી શાસન સ્થપાય જાય ને મિલિટરીઓ જેમ કે એમ જ આપણે ફોલો કરવું પડતું હોય ત્યારે બધું ચલાવવું પડે, પછી ત્યારે આપણે કાંઈ ન કરી શકીએ, નહીં તો ઠોકી મારીએ આપણે. એ બલનો અભિયોગ થયો છે, રાજાનો અભિયોગ, બલનો અભિયોગ. અમે લોકો બેંકોકમાં પર્યુષણમાં હતા અને પર્યુષણમાં સંવત્સરના દિવસે અમારે ત્યાં આગળ ઇન્ડિયનો બધા બહુ આવતા હતા, કે ત્યાં ચોવેર આવું છું એટલે ઇન્ડિયનોની આવજાવ બહુ હતી. તો પોલીસ 4-5 દિવસથી પેટ્રોલિંગ કરતી હતી, અહીંયા ઇન્ડિયનો બહુ ભેગા થાય છે એટલે પોલીસે કોઈ ડાઉટ આવ્યો કે અહીંયા કંઈક ઘટતું હશે. હવે ચોવેર આવું સુધી લોકો જમવા આવતા હતા, બીજું તો કંઈ હતું જ નહીં. એ અમારા પર્યુષણ પછી એક મહિના પછી ત્યાં તમામે તમામ દેશના વડાપ્રધાનની મિટિંગ હતી એટલે સિક્યુરિટી ઓર કડક થઈ ગઈ હતી, એમાં વળી આવું ઇન્ડિયનો આવજાવ કરે એટલે એક કુદરતી નિમિત્ત બની ગયું હશે. અને તે વખતે બરાબર એક દિવસ સવારે સમજણીનો દિવસ હતો અને 8:30 વાગ્યામાં રૂમમાં સીધી રેડ પડી, ઇમિગ્રેશન રેડ આવી ગઈ સીધી અને ફોટા પર ફોટા પાડે. 1 સેકન્ડમાં તો 500 ફોટાના ફ્લેશ પડી ગયા છે મારા, અને કેટલું બધું મારું બધું આખું ચેક કર્યું, બેગ ચેક કરીને અમને ચેક કર્યા અને અમને કે ચાલો હવે. તમે કીધું કપડાં તો બદલાવ તો સામેકના કપડામાં છીએ અમે લોકો, કે નહીં આ જ કપડામાં ચાલો. કીધું નહીં, અમે આ કપડામાં તો ન આવીએ, અમારા પ્રભુનો વેશ છે છોડીને આવશું. સામેકના કપડાં બદલીને અમે લોકોને ગાડીમાં લઈ ગયા. સંવત્સરનું પર્વ ત્યાં પહોંચ્યા એટલે અમને પાણી આપ્યું, એટલે બીજું નહીં અમે આ પાણી નહીં પીશું, તમે ઉકાળેલું પાણી પીએ. ભાઈ એ લોકો કાંઈ સમજવા નતા મારી પાસે, તો ઉકાળેલું પાણી પીએ. તે લોકો પાણી નહીં પીશો? ના અમે નહીં પીએ આજના દિવસે પાણી, આજે મારો મોટો દિવસ છે. એટલે એને પછી ઓલો અમારે આવી ગયા બેંકોકના થાય ભાષાલા, એને સમજાવ્યું કે આ કોણ છે ને આજે મોટો દિવસ છે, હવે એ ઉકાળેલું પાણી એક અમને બચાવનાર ભાઈ, એક ઉકાળેલું પાણી. ત્યારે અમને પ્રભુનું શાસન યાદ કે હા, થોડો માણસ ઇમ્પ્રેસ થયો, પાણીમાં બી આ લોકો આટલું કડક પાલે છે, આવું શું હશે ધર્મ રિલિજિયનમાં શું હશે આવું, કે આમાં આમ કેમ પીવું. મેં આજે અમે ફાસ્ટ છે, ફાસ્ટ ફાસ્ટિંગ છે, ઉપવાસ છે, પાણી પીશું. મેં જે અમે ફાસ્ટિંગ કરી નાખ્યું એમાં ઓલા બધો બધો સમજી ગયો બધું અને અમે લોકોને જામીન પર છોડી દીધા. નવી ત્યારે એમ થાય કે પ્રભુનો બતાવેલો એક ધર્મ પણ કેવો ગાજતો હશે, કે ઓલાને સીધો હૃદયમાં ભેદી નાખે છે. એક અનાજનું દાનું લઈશું નહીં, આજે અમે ટોટલ ભૂખ્યા રહીશું. આમ ત્યારે વાત કરે ત્યારે કેટલો અંદરથી આનંદ અને અમે પાછા. કહેવાના છે માત્ર એક છે કે નિમિત્ત કોઈ પણ બને, નિમિત્ત ગમે તેવું બને, નિમિત્ત ગમે તેવું હોય, પણ એ સમયમાં પણ જ્યારે અભિયોગ એટલે કે જબરદસ્ત આગ્રહને પ્રેશર આવી જાય ત્યારે બે જ ઓપ્શન બચાવે, કાં તો મૃત્યુ પામી જાઓ, કાં તો પછી અપવાદ સેવી લો પણ જીવન બચાવી લો. બે વસ્તુ તમારી સામે આવી. એક જમાનો હતો રંગૂન વગેરે દેશોમાંથી ભારતીયોને કાઢી મૂકવામાં આવેલા, બ્રહ્મા દેશમાંથી કાઢી મૂકવામાં આવેલા હતા, પછી ઈદી અમીને આફ્રિકામાંથી કાઢી મૂક્યા હતા. 2 દિવસનો રજા આપી, 2 દિવસમાં ભાગી જાઓ અહીંથી, હવે તો કંઈ પણ થશે. અને એ સમયમાં જો કોઈ નિયમ લીધો હોય કે ભગવાનનું મોઢું જોઈને જ પાણી વાપરવાનું, શું હાલત થાય ત્યાં આગળ. માટીમાં મૂર્તિ બનાવે, ક્યાં મૂર્તિ બનાવી છે. આવા આવા અભિયોગ જ્યારે રાજાના આવી જાય ત્યારે તે વખતે તમારે પોતાનું સંકેતને દ્રઢ રાખવા માટે તેની એક વ્યવસ્થા જે છે કે આ તમે તારે કોઈ પણ વસ્તુને માણીને પણ તારે પાડવું અથવા છોડી પણ દઈને પણ તારે તારા આત્માને બચાવવું. પણ જો તમને હું અપવાદ ક્યાં આપું છું, આવી કોઈ જબરદસ્તી થાય તો સમજાઈ ગયું. બાકી જબરદસ્તી ન થાય તો કાંઈ કરવાની જરૂર નથી હોતી, પાછું મિસયુઝ નહીં કરતા બધી વસ્તુઓનો. કારણ કે કુમારપાળ રાજાના વખતમાં બી એવું આવેલું કે એની પરંપરામાં જેટલા રાજાઓ ત્યાં આગળ આવે બધાએ કંટકેશ્વરી દેવીને 3 વર્ષે કે 2 વર્ષે એક વખત બલી ચડાવવાનું, તો બધા આ શ્રાશ્રાપ આવતો હતો. અને કુમારપાળ રાજાને પણ કીધું મંત્રીઓ આવીને કે કુમારપાળ ત્રિભુવનપાલ આપણે અહીંયા આગળ કંટકેશ્વરી દેવીનું પર્વ આવે ત્યાં આપણે એને બલી ચડાવવો પડશે હરગીઝને. એક પાણીની અંદર બી ઉગાડેલું પાણી, બધાને છાનેલું પાણી પીવડાવું છું, હું ઘોડાઓને પણ આવું પાણી પીવડાવું છું, જૂ પણ મારવા દેતો નથી તો હું કેવી રીતે બલી ચડાવીશ, કોઈ કાળે નહીં થાય. અને કંટકેશ્વરી દેવીનો શ્રાપ હોવાને કારણે આખા શરીરમાં કોલ્ડ રોગ કુમારપાળને લાગી ગયો અને કુમારપાળ 2 હાથ જોડીને ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે મારા ધર્મનો પ્રભાવ જો ખરેખર સાચો હોય તો જ્યાં સુધી આ ઉપદ્રવ શાંત નહીં થાય ત્યાં સુધી અન્ન પાણીનો ત્યાગ.
દેવગુરુને તેને જે પરીક્ષા કરી છે, ભગવાનની પરીક્ષા બી અન્નપાણીના ત્યાગથી કરી, ગુરુની પરીક્ષા પણ અન્નપાણીના ત્યાગથી કરી, ધર્મની પરીક્ષા પણ અન્નપાણીના ત્યાગથી કરી છે. ત્રણ વખતનો આ ડેરી, અને ત્રણ દિવસ માટે નહીં, જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અન્નપાણી દ્વારા, એટલે મોટી તૈયારી. મંત્રીઓ ચિંતિત કે હવે આ રાજાને કેમ સમજાવવું આપણે, પિતાઓ હવે હઠ પગડીને બેઠા છે. સૈનિકો ચિંતિત કે હવે યાર કંઈક ચમત્કાર થાય તો જ બચાશે, બાકી તો કાંઈ નહીં થાય. અને એવો ભયંકર રોગ હતો, પણ ત્રણ દિવસની અંદર તો ખેલ ખતમ. દેવી સામે આવીને બેસી ગઈ કે માફ કરો રાજન, તો કે આજ પછી કોઈ પણ જીવને તારે જીવલેન નહીં લેવાનો, અને સમકીતિ બનાવી દીધી અને એને છોડી દીધી. મંત્રીઓ ખુશ થઈ ગયા કે શું સત્વ, શું સાત્વિકતા, શું તમારો એકદમ પરમાત્મા પ્રત્યેનો અને ગુરુ પ્રત્યેનો અહોભાવ. આજે કુમારપાળ પાસે જે પણ કહ્યું હતું એ ગુરુ કૃપા થતી હતી. એની જે બી આ શ્રદ્ધા હતી, જે બી આ ડેરિંગ હતી, એ બધાની પાછળ ગુરુ કૃપા કામ કરતી હતી, અને ગુરુની આજ્ઞાનું પાલન હતું, માટે જ બધું સીધું હતું. આવે છે કુમારપાળને એક વખત ગુરુની આજ્ઞા કે ચોમાસાના ચાર મહિના દેરાસને ઉપાસના સિવાય તારે ઘરની બહાર નહીં નીકળવાનું. 18 દેશો રાજા છે, 18 દેશ ભરોસા પર નથી મુકાતા. તમે તો એ 4 દિવસ માટે ઓફિસ ભરોસા પર નથી મૂકી શકતા, અને મૂક્યો તો તમને મોબાઈલ, તું ગઈ પણ ખાવ તો મોબાઈલ પર ફોન કરજે, 24 કલાક મળીશ. બરાબર બોલું જ ને, કે આપણે તો આપ્યા પછી બી આપણો જીવ, આપણું શરીર ક્યાંક ને આપણું જીવ ક્યાંક. જ્યારે 18 દેશો રાજા હતો તો બી પોતે મગ્ન હતો. ગુરુદેવ આપની જે આજ્ઞા તો આ સમાચાર બ્રિટિશ રાજાઓને મળે છે કે કુમાર પણ લડાઈ નથી કરતો 4 મહિના માટે, એટલે બ્રિટિશથી ત્યાંનો રાજા આવીને આખે ચારે બાજુથી એને, એટલે બ્રિટિશ એટલે ફોરેનનો કોઈ રાજા, અને ચારે બાજુથી આખા ગુજરાતને ઘેરો ગાળ્યો પાટણ નગરી, અને દૂધ મોકલ્યો કે તું આખો ઘેરાઈ ગયો, એટલે તારે પ્રતિજ્ઞા છે કે તું કંઈ કરવાનો જ નથી, ચાલ સમર્પિત થઈ ગયા. ત્યારે કુમારપાળ દોડે છે ગુરુની પાસે કે ગુરુદેવ હવે હું ધર્મ સંકટમાં છું. એક બાજુ આપે આપેલો નિયમ છે એનું પાલન કરવું જ છે, તો બીજી બાજુ મારું કર્તવ્ય બને છે કે પ્રજાનું રક્ષણ કરવાનું છે, હું શું કરું. ગુરુદેવ કે રાત્રે અહીંયા આવી સુઈ જજે. તો હતી સાહેબ, પછી કોઈ આર્ગ્યુમેન્ટ જ ન હોય. હવે આ સમય ડિસિઝન ગુરુ કે તો હતી બસ. રાત્રે ગુરુદેવ જાપ કરે છે, કુમાર પણ સુઈ ગયો છે, ગુરુદેવ જાપમાં બેઠા છે, અને ગુરુદેવ પોતાની સ્વશક્તિના માધ્યમથી રાજા જે ત્યાં બહાર ઘેરો ગાળીને બેઠો હતો એનો આખો પલંગ સાથે રાજાને ઉપાડ્યો, ત્યાંથી ઉપાસમાં અહીંયા આવી બેસી ગયો છે. સ્વાર પડી લોલો ઉઠ્યો, ક્યાં છું ક્યાં છું? એટલે કુમાર પણ કીધું મારી પાસે જે હું કુમાર પણ કહે. પછી ગુરુદેવે કીધું કે કોઈને મારતો નહીં, છોડી દે છે, છોડી તો જો કે ગુરુદેવ છે, કોણ મારે? બોલો તો કેવો ગભરાઈ ગયો તો કે અહીંયા આવ્યો કેવી રીતે? એ સમય હતો, આચાર્ય પાસે આવી શક્તિ હતી, ધર્મ પણ આટલો સરસ થતો હતો, આરાધના બી આટલી સરસ હતી, અને એના કારણે બધું જ સરસ હતું. અને પછી નક્કી કર્યું કે તારા દેશમાં પણ શિવદયાનું પાલન થવું જોઈએ, અને પ્રાણીઓને પણ પાણી બધું ગાડીને પીવડાવવાનું, આટલું કન્ડિશન નક્કી થઈ. પછી એને ખંડ્યો રાજા બનાવીને મુક્ત કરવામાં આવ્યો. તરત ભાગી ગયો, ગર્ભેગો થઈ ગયો કે આ ગુરુ આના જોરદાર છે, આપણને આના જોરદાર છે. સમજાઈ ગયું બરાબર? એક વસ્તુ એમને એમ નથી, પણ એની પાછળ કેટલા બધા ભેગા થાય આલંબન ત્યારે થતા હોય છે. રાજાનો અભિયોગ, બલ એટલે લશ્કરનો અભિયોગ, નંબર 3 દેવનો અભિયોગ. કોઈ દેવતા આવીને ઉપદ્રવ કરી જાય, અને ઉપદ્રવ કરીને તમને કહી દે કે બધાએ ફોલો આમ જ કરવું પડશે, જે ફોલો જો તમે નહીં કરશો તો તમારા પર ઉપદ્રવ થશે. બધાએ માનવું પડે, બધાએ સીધા ચાલવું પડે, એ તો કોઈને કોઈને પટકી નાખે અને પાગલ કરી નાખે, માંદા પણ નાખે, તો શું કરવાનું? દેવનો અભિયોગ. આપણે બીજું બધું કાંઈ નથી કરતા, પણ આપણા ઘરની અંદર જે લોકો ગોત્ર જ કરતા હશે, જે લોકો પૂર્વજનું કરતા હશે, એ લોકો એ દિવસે ખાસ દીવો કરશે જ, શ્રીફળ વધેરશે જ, ત્યારે જે લાપસી વગેરે જે પણ કંઈ બનાવવાનું બધું કરશે, ચડાવશે. આ આપવા જ છે. આપણે સમજે છે કે કર્મ ભણવામાં અને કર્મની વાતમાં બધું કંઈ આવતું નથી. આપણે જાણે છે કે જૈનમાં તો બસ કર્મ ખપાવવાની વાતો હોય, આપણે આ બધી વસ્તુને આલંબન પણ મુખ્ય ના આપે. પણ જ્યારે આપણું કુળ ચલાવવાનું છે, કુળનો વંશ વેલો રાખવાનો છે, કુળની પરંપરા જો આપણે ટકાવવાની છે, તો તે વખતે આ બધા નિમિત્તો આપણને જરૂર પડે જ છે. અને એ વખતે આ બધા નિમિત્તો જ્યારે ભેગા થાય, ત્યારે જ એ વાસ્તવિકની અંદર સાચો એક નિમિત્ત બની શકે, જેને કારણે અભિયોગ થઈ શકે છે. એ તમારે એક અપવાદ આવશે ને, મિત્ર અભિયોગ નહીં આવે, શાસ્ત્રમાં તો લખ્યો નથી, પણ તમે અપવાદ સેવશો, શાસ્ત્રકાર તો ના પાડીશ. મિત્રનો એવો કોઈ આગ્રહ ન હોવો જોઈએ. આ બહુ મોટી મૂંઝવણ છે આ કાળની, અત્યારે બહુ મોટી મૂંઝવણ છે. એક તો તમારી ફ્રેન્ડો કોણ? તો કે પંજાબી, સિંધી ને મુસ્લિમ ને બધી અલગ અલગ ધર્મની. પછી ઓલા એક ગણપતિ બેસાડે એટલે તમને બોલાવે, એટલે તમે તો હોંશે હોંશે જાઓ. નહીં, આપણા દેરાશ્રમની હોંશે હોંશે આવે, બરું સર? માંગી માંગી બતાવી, પછી કે મારે ત્યાં ગણપતિ જાઓ, શું કરશો?
ભલે તમે એમ બોલો કે સાહેબ અહીંયાથી ને ઓટેથી જોઈશું, પછી માયા કહેવાય બધું. સમજાયું બરાબર? ના પાડી શાસ્ત્રકાર એક ભાઈ, ભગવાન પાસે ઓછું શું પડ્યું હતું? તું અહીંયા ત્યાં દોસ્તાર બનાવી બેઠો. ધંધાનું રિલેશન અને સંબંધીઓ અલગ અલગ ધર્મના હોય એ લોકોને સંકેત ટકાવવો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ. એ લોકોએ ભૂલી જવાનું. સંબંધ સાચવશે તો સંકેત ખોશે, સંકેત સાચવશે તો સંબંધ ખોવો પડશે. આ બે ઓપ્શન તમારી પાસે છે. અને હું પ્રેક્ટિકલ સમજુ છું કે તમે લોકો સંકેત છોડી શકશો, સંબંધ નહીં છોડી શકો, એવી તમે પાક્કું સમજો. સમજાઈ ગયું બરાબર? મેં શું કીધું ખ્યાલ આવ્યો? ધંધાના રિલેશન છે ભાઈ, છોડાય. એક મારા વિદ્યાર્થી હતા અને મસ્ત ચાંદીની એક ગણપતિની પ્રતિમા લઈને આવ્યો. તું કેમ? તો મારા મિત્રને આપવા માંડે. ગણપતિ કેમ લાવ્યા? કે સાહેબ એ હિન્દુ છે ને ટાણે. તમે તો જૈન છો ને? પણ સંસાર તો આના પર જ ચાલતો હશે ને બધું. નહીં, એને જે ગમે આપણે આપવાનું, સરસ આપી દો. આ બધો વ્યવહાર છે, આ વ્યવહારમાં ક્યારેક સંકેત ઢીલું પડી જશે અને ખબર નહીં પડે. તમારી શ્રદ્ધા ડગમગ થઈ જશે, તમારી શ્રદ્ધા વિચલિત થઈ જશે, એનો કોઈ ભરોસો નહીં. શ્રદ્ધા બનાવતા બહુ વાર લાગે છે, શ્રદ્ધા જમાવતા બહુ વાર લાગે છે. શ્રદ્ધાને તૂટતા, શ્રદ્ધાને ડગતા, શ્રદ્ધાથી પડતા સેકન્ડ માત્ર પણ વાર નથી લાગતી. શ્રદ્ધા માન માન જામે, શ્રદ્ધા તૂટતા જરાય વાર ન લાગે. અને આપણી બધાની શ્રદ્ધા ગમે ત્યારે ખગડી જશે. કારણ કે મિત્રનો અભિયોગ આવી ગયો. માટે ના પડી શાસ્ત્રકારે એ તો લખ્યું છે કે કેવું હોવું જોઈએ, તો લખ્યું છે કે પર જે તમારા મિત્રો છે, અન્ય દર્શનીઓ, એ બધા પરદારા સમાન છે. પરસ્ત્રીઓથી તમે જેમ લાખો યોજન દૂર રહો છો, એની નજીકમાં જતા નથી, એવી રીતે તમારે પોતે એ વસ્તુથી દૂર રહેવું. સી, ધર્મ રિલેશન એક જુદી વસ્તુ છે, તમારો બિઝનેસ રિલેશન એક જુદી વસ્તુ છે. એ બધું ભેગું નહીં કરો. ધર્મને ધર્મની જગ્યાએ રહેવા દો, બિઝનેસને બિઝનેસની જગ્યાએ રહેવા દો. એ બેને મેળ કરવાનું કામ નહીં. એ બેને જો મેળ કરવા ગયા તો તમારું નુકસાન થશે. સમજાય? એક ભાઈ હતા, એને પોતાના મિત્રોને ત્યાં કોઈ ફંક્શન થયું હશે એટલે એને શોખ બધાને પ્રતિમા મોકલાવે, એટલે એને ત્યાં પ્રતિમા મોકલાવે. પ્રતિમા પછી પોતે આપવા ના જાય, કોઈ માણસ પાસે મોકલાવે. ભલે વિશ્વાસુ માણસ હું નાનક પાડતો, આખી તો ભગવાન છે. ભગવાન એને પોતે વિશ્વાસુ માણસ સાથે ઓલાના ઘરે મોકલાવે. ઓલાવે કે કોળે દે હજી દે, ના પાડે છે, નથી જોઈતા હતા. ઓલાને દ્વેષ થયો, કારણ કે પારના પર ન આવ્યો એટલે દ્વેષ, એટલે ભગવાન પાછા મોકલાવે. છેલ્લે આ સાધના કોની થઈ? મિત્રની કે ભગવાન? ગુસ્સો ભગવાન પર. ભગવાન ઘરે આવ્યા, મને નથી જોઈતા જા. અરે ઘરે ભગવાન આવ્યા, આવી ગયા પછી ગાડી મુકાવી ભગવાને કહી દઉં. ગમે તેવું તમારું થયું એ પ્રભુ આવ્યા છે. પ્રતિમા નથી આવી, સાક્ષાત પ્રભુ અવતર્યા. એને ના કેવી રીતે પડશે? પ્રભુ આવ્યા છે, લેવા જોઈએ આપણે પ્રભુ. પણ અહંકાર ટકરાઈ ગયો બસ. અને અહંકાર ટકરાય ત્યારે બધું પૂરું, પછી એને ઉપદેશ પણ ન અપાય. અહંકાર ટકરાય. મિત્રનો ઉપયોગ બહુ ભારે છે, બહુ ભારે. બધું શું છે? બધા લોકોને સંસારિક ફળ સારું જોઈએ છે. મોક્ષમાં તો કોઈને જવું નથી. એટીએમ જવું જોઈએ, આમ નાખીએ ને પૈસા બહાર આવવા જોઈએ. બે ત્રણ પિક્ચરો પડ્યા એવા કે જેમાં ગણપતિ આમ બહુ બધા હેલ્પ કરનારા દેખાડે છે, બે સિરિયલ આવે છે. એ લોકો તો જે જુએ એને માની લે, પછી લોકોની માન્યતા કે ભગવાન તો વિતરાગી, એ તો કંઈ આપવાના જ નથી. તો કોણ આપશે? કે આ લોકો પાસે જાઓ આપશે, એટલે પછી માનતા માને. પછી તો ગણપતિની માન્યતામાં તમે જાણો છો કે માનતા છે કે 5 વર્ષ કન્ટિન્યુ લાવવા પડે, 3 વર્ષ કન્ટિન્યુ લાવવા પડે, 6 વર્ષ કન્ટિન્યુ લાવવા પડે. આ રૂલ્સ છે, લાવતો થઈ. એને અમે જૈન ગણતા જ નથી. જે ઘરે ગણપતિ લાવે છે એને અમે જૈન નથી ગણતા. જન્મથી જૈન થવા માત્રથી જૈન કોઈ થતું નથી. જે વાસ્તવિકની અંદર હૃદયથી ખરેખર જૈન છે, જે જૈન કહેવાને માટે લાયક છે, જે જૈન આચારથી શોભે છે, એને જ અમે જૈન કહીએ છીએ. કર્મથી જે જૈન છે તે વાસ્તવિક જૈન, જન્મથી જે જૈન છે તે વાસ્તવિક જૈન નથી. એ પાકું સમજ. લબ્ધીશ્વરી દાદાનું ધામ છે ધાકડી કરીને, વિરામગામથી સંખેસર રસ્તા પર વચ્ચે તીરથ આવે ધાકડી, લબ્ધીશ્વરી દાદાનું ધામ છે. અને ત્યાં આગળ એક મિયાભાઈ, એને પોતે ગુરુદેવથી પામીને જબરદસ્ત મોટો લાભ લીધો છે, મૂર્તિ બેસાડી છે. જન્મથી તો જૈન નથી, ગુરુદેવના સંપર્કમાં આવ્યા. કોઈ પણ નિમિત્ત બન્યું હશે, શું નિમિત્ત ખબર નહીં. આજે એને પોતે ગુરુ માટે બધું જ સર્વસ્વ અર્પણ કર્યું છે. આવી ઘટના બનેલી હરિયંત સિદ્ધેશ્વરી બાપા મહારાજ, મંગલ પ્રભાસુરી મહારાજના વખતમાં, નરેન્દ્ર રત્ન સાગરસુરી મહારાજ કેવું કંઈ નામ હતું, નામ કદાચ ભૂલું છું.
બધાને બાપા કહેતા, બાપા બાપા બાપા. એક ગામમાં ગયા હશે અને ગામમાં એક કોઈ મુસ્લિમ ભાઈ હશે, એના દીકરાને તાવ જ ન ઉતરે. એ ગામડાએ કીધું કે બાપા આવ્યા, બાપા પાસે જાઓ, બહુ સારું છે. એ બાપા એટલે મહાત્મા પાસે જાઓ. સાહેબજી પાસે એને રડવા લાગ્યું કે સાહેબ મારા દીકરાને બચાવી દીધું. ત્યારે પૂછ્યું કે શું થયું છે, તો કે બીમાર છે કે કોર્ટમાં કંઈ તારીખ હતી ને બચવાના ચાન્સ ઓછા હતા એવું કંઈક હતું. કે સારું, 11 વાગે કાલે અહીંયા આગળ આવું છું, 11 વાગે કોર્ટમાં તારીખ ને ત્યાં આગળ બોલાવ્યા. પાસક સાહેબ નાખ્યો, આશ્રય થાય પગ જાઓ, કાંઈ વાંધો નહીં આવે. છૂટી ગયા વાત, બધું જ પતી. છૂટી ગયા એ જુદી વસ્તુ છે, પણ હવે કરઘરતા લડોક આવ્યો કે સાહેબ તમે અમને બચાવ્યા. કે મેં ક્યાં બચાવ્યા છે, કુછ નહીં સાહેબ, તમે જે કહેશો એ કરવા માટે તૈયાર છું. ત્યારે ગુરુદેવ એક જ વસ્તુ કીધી કે તારી દુકાનો તું પ્રાણીઓને કાપે છે, એ બંધ કરો. ખીચાતી દુકાને ચાવી કાઢીને ગુરુના ચરણમાં મૂકી દીધી. સાહેબ આજથી બંધ, હમણાંથી બંધ, અભી હાથ, જેટલા જીવો અંદર છે છોડી દઉં છું. નેક્સ્ટ બીજું બોલો સાહેબ. સમર્પણ તો કેવો આવો હોવો છે, પણ આ બધો બહુ અઘરો છે. સમજાય બરાબર? મિત્રનો પણ આગ્રહ થશે ને તમે લોકો મિત્રના વિયોગથી પણ ક્યાંય બી જતા. સર આપણે ઘણી વાર પૂજન અને બધું ગણપતિની સ્થાપના બી થાય છે. આપણે ગણપતિની સ્થાપના નથી, આપણે ત્યાં ગણેશ પૂજન, ગણપતિનો હોમ આવે છે. પણ આપણું આપણે ત્યાં સરસ્વતી માતા આવે. આ લોકો અમે સરસ્વતી માતા આવે, પણ આપણે એ સરસ્વતી માતાને નથી માનતો. જે આપણા શ્રી ભગવાન કેમલી ભગવાનનો વાસાક્ષેપ થઈને નિશ્ચિત થયા હોય, આપણા મંત્રોથી ભાવિત થયા હોય, એની પરંપરામાં આપણે જીવીએ છીએ. સમજે છે? આપણી મૂર્તિ ઉપાડીને કોઈ અજૈન મંદિરમાં મુકાઈ ગઈ અને અજૈન લોકો તેને બાવા થઈને બધા સિંદૂર લગાડીને પૂછતા હોય, હવે એ પ્રતિમા આપણી નથી, આપણે છોડી દઈએ. સમજાય? અને અન્ય પાસેથી પ્રતિમા આપણી પાસે આવે તો આપણે કાંઈ નહીં કરવાનું. ખરી વાત, સક્સેપ સુધી મંત્રોનો આચરણ નાખીએ, આખી પરમાત્મા પ્રતિમા પાવનીય અને પૂજનીય બની જાય છે. બીજું કાંઈ વિધાન કરવાનું નથી. સમજાય છે? ઘણા મંદિરો આપણા છે, અજૈનના હાથમાં છે. સમાચાર તો આપણને મળે છે. એ લોકો શું આવરણ બધું પહેરાવે ત્યારે બધું પડદા બધું બંધ રાખે છે, જોવા માટે મળતું નથી. પણ જે 2-3 જણાએ કીધું છે કે આપણા જ ભગવાન છે, ચલો હવે આપણા હતા એ માની લઈએ. હવે અત્યારે તો કંઈ આપણા હાથમાં નથી, છોડી દેવાનું. શું કરવાનું? ત્યારે તમે કંઈ એમાંથી દાવો નથી લગાડી શકતા કે અમારા જ છે, નામ જ છે, નામ જ છે. નથી ચાલ, એ દુનિયામાં એવી છાપ પડશે, બધું સારું એ તમારું, એવું જેટલું સારું બધું તમારું, એમ જૈનોનું બધું, એવું થોડી કહે. નાગેશ્વર પાસના દાદાનો પ્રતિમાનો પથ્થર રત્નની પ્રતિમા હતી. ઇન્દ્ર મહારાજાએ તેને પ્રતિમા પછી પાસાની બનાવી અને એ પ્રતિમા તળાવના કિનારે ઊંધી પડેલી હતી અને લોકો એના પર બેસીને કપડાં ધોતા હતા ગામડાની સ્ત્રી. અને અભયસાગરજી મહારાજ રસ્તાથી પસાર થઈને એને જોયું કે આ પ્રતિમા જેવું લાગે છે કયા હતું. એ ગામડાના 2-4 માણસોને બોલાવી આખી પ્રતિમા ઊભી કરી, ઊંધી આમ પેલા સવડી કરી, જોયું તો ભગવાન પાર્શ્વનાથ માં ત્યાં ઊભી કરી નાગેશ્વર તીર્થ બનાવ્યું. સમજાય? એક દિવસ જે પથ્થર કપડાં ધોતો હતો અને આજે એ પથ્થર જગતના પાપ ધોઈ નાખે છે, આટલી તાકાતી પ્રતિમા માનું છે. હવે કેટલા ઇતિહાસ હતો આપણી પાસેથી એકવાર જ ગયું અને બધે અન્ય રૂપે થઈ ગયું હતી, હવે આપણને નથી ચાલતું. સમજાય બરાબર? એટલે મિત્ર અભિયોગ બરાબર સંભાળીને કરજો. તમારા જે બી મિત્ર હોય પ્રસાદ ખવડાવશે તમને, હું તમને એકાંતે એકાંતે ના નહીં પાડી શકું. હું તમારી બધી પરિસ્થિતિ સમજું છું. ધર્મની વાત જ્યારે કરવા બેસીશ ત્યારે હું તમને ચોખ્ખી ના જ પાડી દઈશ કે આપણે ક્યાંય નથી જતા. પણ અત્યારનો વ્યવહાર એવો થઈ ગયો છે, પ્રેક્ટિકલ એક વાત કરું છું, કે તમે નહીં જશો ને તો એ લોકોને તમારા પ્રત્યે દ્વેષ નહીં, આપણા પ્રભુના શાસન પ્રત્યે દ્વેષ થાય છે. હા કરીને મારી વાત પૂરા કરવાની જરૂર નથી. એનું કારણ છે મને કેમ કોઈ વ્યવહાર માટે વિનંતી નથી કરતું. તો બનાવી દઉં છું કારણ કે બસ બીજું બોલો. એટલે કન્વિન્સ કરવું એ બધી વસ્તુ મહત્વની નથી, આપણી ધર્મમાં દ્રઢતા વીક છે બધી વસ્તુ. આપણી વીકને સ્વાને કારણે લોકો આપણને કહી શકે છે કે તમે આપણે વીક છીએ આપણા ધર્મમાં. સમજે? પહેલો પ્રોબ્લેમ આપણામાં છે.
આપણે જઈએ ને એમ ના કહેવાય કે હું મારા પિતરાગને દર્શન કરું છું, એવું ના બોલી શકું. તમે ખરેખર વિતરાગના દર્શન કરશો? ના, એટલે આપણે ત્યાં આગળ દર્શન કરીએ તો આપણે આપણા મનમાં એમ કે તમને કંઈ બંદૂક મૂકી જ કોઈ કરો આવી રીતે? બહારથી વ્યવહાર સાચો છો, અંદરથી વિતરાગ યાદ રાખો છો, બહાર જુદું બતાવો છો. અભિયોગનો મિનિંગ શું છે? કે તમને બંદૂક મૂકી દેવામાં તો મારી નાખશું, તમને કોઈ મારી નાખશું. આ તો કેવો છે, મિત્રતાનો સંબંધ સાચવવા માટે આપણે ભીતર સ્વાર્થ છે. મારી મિત્રતા છે, સ્વાર્થ કરતા હું તો તમારો પોઝિટિવ રહું છું. સ્વાર્થ કરતો મૂકો, મારે બહુ નથી વિચારું. પણ એ લોકો આપણા પ્રભુના શાસ્ત્રની જો નિંદા કરે, કેવું કેવું કે તમારા ભગવાન પાસે અમે આવ્યા હતા તો તમે કેમ ના આવો? આપણા ભગવાનના શાસન માટે કંઈક નબળું જેને પકડાઈ જાય, અને એ વ્યક્તિ ભગવાનનું શાસન ચૂકી જાય એની ચાન્સ. આપણો ધર્મ ક્યાંય એવો નથી કે ભગવાનનું શાસન ચૂકે. એટલે પહેલો રસ્તો શું કે આપણને કોઈ ન જ બોલાવે સૌથી બેસ્ટ. એના માટે સૌથી બેસ્ટ રસ્તો કયો? કે આપણા કોઈ આવા મિત્ર જ ન હોય તો સૌથી બેસ્ટ. હતું મારે બી વૈષ્ણવ સમાજમાં સીમંત વિધિ હતી, 14મો દિવસ હતો, અને મેં લોકો કીધું હું જમીશ નહીં, મને ફોર્સ નહીં કરતા, 14 છે, તમે કાંઈ બરાબર પાલો નહીં. એ કે એ તો નહીં ચાલે, હું 14 મારા ધર્મ દ્રઢ છું, મારો 14 હું આમ જ પાલું છું. બધી વ્યવસ્થા થઈ, મેં ત્રાસ નહોતો આપ્યો, કરવું જ પડશે. પછી ઊંધું થઈ ગયું, બધા એ જ કાઉન્ટર પર તૂટી પડ્યા. એ તો વેરી ફેન્ટાસ્ટિક, આ ફ્રેશ ખાવું છે, તો અમારો ફ્રેશ જ હોય. મારે કીધું ભગવાને કીધું છે ફ્રેશ ખાવાનું, કાંઈ તકલીફ નથી. જો હું સમજું છું, સંબંધ અને મિત્રતાને વ્યવહાર આ ખાતર તમે ગયા છો, પણ તમે જાગ્રત રહેજો અંદરથી કે તમે જૈન છો. ને તો કેવું થાય ખબર છે, ત્યાંનું ગમી જાય, ત્યાંનું સારું લાગે, તો ત્યાંના જ થઈ પછી એના નહીં રહી શકશો. કારણ કે ત્યાંથી ને રંગીન છે, ત્યાં પિક્ચરના ગીત, ત્યાં ગણપતિ આગળ પિક્ચરના ગીતો ગાઈ શકાય, અહીંયા તો ભાવનામાં પિક્ચરનો રાગ એ નથી લઈ શકાતો. તમે ભગવાનની મુખ્યતા ને તમે વ્યવહારની મુખ્યતા જાઓ છો, રાઈટ? હવે તમને મિત્ર મહત્વનો છે, ભગવાન મહત્વનો, હું એવું સમજુ છું, બરાબર સમજુ છું ને? આપણે એવા આપણે ભગવાન આપણે કીધે ભાવથી દર્શન કરીએ, એવું કઈ આપણા ભાવ ના હોય, પણ આપણે જઈએ છીએ. હું તમને બીજી રીતે પકડું, ઠીક છે, ચલો તમને વિતરાગ જેટલો ભાવ ના આવે, પણ તમે નકલી બી આવું કઈ આમ હાથ જોડો અંદર ભાવનો, એક કેવું માયા જેવું નથી લાગતું તમને? સી, તમે મારી આગળ ખાલી આમ ઉભા રહો ને અંદરથી ક્યાં નહીં પગે લાગો ને, આમ તો મને ખોટું લાગશે ને? તમે માયાપૂર્વક નો આમ હાથ જોડશો યાર. અરે મને એમ લાગે છે કે આપણે કંઈક ચૂકીએ છીએ. પછી ભલે તમે ગયા, એક તમારી મજબૂરી હતી, હું એમ સમજીને તમને જવા દઉં, જુદી વસ્તુ છે. કારણ કે આ તો ભીતરની વાત છે, આપણે કેટલી મજબૂરી હતી. બાકી તમે એટલું જાણજો કે એક વખતે હું બનેલું બોરીલીની અંદર, એક પિતા બે દીકરા હતા, સગા ભાઈએ જે મોટો દીકરો હતો એ પરુષણમાં આવે જ નહીં કોઈ દિવસ, એને સંવત્સરે પણ પકડીને બેસાડવો પડે. ત્યારે 12 મહિના પોતે, અરે 12 દિવસ કે જે 10 દિવસ હોય, 10 દિવસ તો તમને એને મંડપમાં મળ્યા પણ. એટલે પિતાએ મને કીધું કે આ દીકરો મારો જૈન એ પરુષણ સિવાય ક્યાં આરાધન નથી કરતો, અને આ દીકરો મારો અજૈન. આવું કેમ કે હવે આવું છે, શું કરવું? કે નાના હતા ત્યારે બધા સારા હતા, હવે આવા થઈ ગયા. મને ત્યારે બહુ એમ થયું કે એવી કેવી એને ચમત્કાર થયો, કેવું એને શું ગમી ગયું, કેવું એને શું થયું કે જેને કારણે પોતાને આ બધું સારું લાગી ગયું, આ બધા આમાં મગ્ન થઈ ગયો, અને હવે આમાં મને છે ને જવું પડે ને આ બધી વસ્તુ મને બહુ જલ્દી નહીં એમ બોલો, જઈએ છીએ. હું તમને માયા કરવાની પણ નહીં કહીશ, હું તમને એમ પણ નહીં કહીશ, પણ તમે અંદરથી જાગૃત રહો. બસ તમે દ્રઢ રહેજો કે વિતરાગ સમો ન દેવો, ન ભૂતો, ન ભવિષ્ય. સમજાય ગયું? પ્રભુના શાસનની રક્ષા કરજો, આવો જ ભાવ કહેવાનો કે પ્રભુના શાસનની રક્ષા કરજો. તમે બી એક દેવ છો, હરત પૂજન વગેરેમાં બી અમે ગણપતિનું પૂજન કરીએ છીએ, તમે જ છો, તો તમને અરિયંત પરમાત્મા વખતે મળેલી આહુતિ છે, તમે અરિયંત પરમાત્માના ભક્ત થજો, અરિયંત પરમાત્માની સેવા કરજો.
આ જ ભાવ તમારો અંદરથી વહેતો હોય બસ. એવું તમે છટકીને નીકળી જાય તો સારી વસ્તુ છે. અરે એમાં જો કેવું છે, સમજવું હોય ને તો કોઈ તમને ફોર્સ પણ ન કરે. જો સંબંધ સાચવ વ્યક્તિનો એ જુદી વસ્તુ છે, અને ભગવાન સાથે કનેક્ટ થઈને દ્વેષ કરો જુદી વસ્તુ. મેં તમને એક જ વસ્તુ કીધી છે કે તમને એમ લાગતું હોય કે જો હું હાથ નહીં જોડું અને એને આપણા પ્રભુના શાસન પ્રત્યે એમ થશે કે આ જૈનો આવા, જો આપણા ભગવાન માટેને કંઈ દુઃખ થયું નહીં, નહીં ચલાવ્યું એ નહીં થવા દેતા. કે જો એને આપણા આપણા પ્રત્યે દ્વેષ થાય ને એ ઠીક છે, આપણા પ્રભુના શાસન પ્રત્યે એને દ્વેષ થશે ને તો એ ક્યારેય પ્રભુનું શાસન નહીં પામી શકે. અને આપણે નિમિત્ત ક્યારેય નથી આપણું કે પ્રભુનું શાસન ના પામે. આપણે એ જ ઈચ્છવાનું છે કે એને આપણા પ્રભુનું શાસન વહેલું મળે બસ. પછી આમાંથી કહે છે તમારી ફ્રેન્ડને કહેશે કે આ એન્ટરટેનમેન્ટ જાય કંઈ કરતા નથી, પછી શું કરશો તમે? રસ્તા તમે ગમે તે કાઢો, પણ મેઇન આપણો મેઇન જે આપણું કેન્દ્રબિંદુ છે ત્યાં રહેવું જોઈએ કે આપણા પ્રભુના શાસનથી તે દૂર ન થાય, બસ એ મુખ્ય રાખી વિચાર છે. એ બધું બહુ વાત જુદી છે, એ નિશ્ચયની વાત છે. વ્યવહારમાં શું તો ભાઈ, કાલે તમે નોનવેજ ખાનારા સાથે બેસીને વાપરી શકશો છે દાદા, આત્મા પરમાત્મા છે ત્યારે. ત્યારે કેમ મોઢું ને સૂપ ચડે કે નોનવેજ હોટેલ આવી એમ કેમ થાય પછી? ત્યારે કરો ને આત્મા પરમાત્મા આવે તો ભાઈ તું નોનવેજ વાપર, હું વેજ વાપરીશ, આપણે સાથે બેસી વાપરો. ત્યારે બધો વ્યવહાર કેવો મુખ્ય થાય છે પછી? નિશ્ચય તો એ બી આત્મા પરમાત્મા છે. ત્યારે આપણને સૂપ ચડે છે એ વાસ નથી ગમતી. વ્યવહાર જ્યારે આવે ત્યારે વ્યવહારની મુખ્યતા આવે, નિશ્ચય આવે ત્યારે નિશ્ચયની મુખ્યતા. જ્યારે ભારતમાં તોફાન પડે ત્યારે બધા ભાઈ ભાઈ થઈ જાય, ત્યારે બધા બીજાને પૂરક બની જાય, જુદી વાત છે. ત્યારે ભારત માતા માટે ભેગા થયા છે આપણે, ત્યારે આપણે કોઈ સમુદાય ધર્મથી નહીં, ભારત માતા માટે ભેગા થયા છે. અમે જ્યારે જોયા હતા ભારત માતા માટે જ્યારે કહેવાય ત્યારે ભારત માતા પ્રત્યે પ્રેમ જાગે, ત્યારે જાત ભાત રંગભેદ બધું જ ભૂલાઈ જાય, ત્યારે ભારત એની સાથે કનેક્ટ થઈ ગયું છે. સમય આવે ત્યારે એની સાથે ભેગા થયા છે, સમય આવે ત્યારે આ વ્યવહાર આવ્યો છે, સમય આવે ત્યારે આ વ્યવહાર. જૈન પત્રિકાઓ, જૈન લગ્ન વિધિમાં કેટલી સરસ જૈન વિવાહ સંસ્કાર સંખેશ્વર પાસનાથ નામે લખવામાં આવે છે. ખાલી કુળદેવનું નામ લખે છે. નિયમ, રવિવારના દિવસે સવારે 8 વાગ્યા પહેલા તમારે નાહી લેવા, 8 વાગ્યા પછી નાહવાનું નહીં. આ જોડો ચાલો એ ઉઠો તો ખરી પેલા એ પાણી હલતા જ નથી. 8 વાગે ગઢાને રક્તદાની પાછા ધ્યાન રાખજો. આ જોડો ચાલો નવદાન અરે શ્રી કામ સીધા નમસ્તે બસી રહી.